જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે હું અહીંયા તમારી માટે સૂજી અને બેસન એટલે કે ચણાની દાળના લોટમાંથી બનતી એકદમ સરસ અને નવી વાનગી લઈને આવી છું. ઘરમાં બધાની દરરોજ કંઈક ને કંઈક નવું બનાવવાની ડિમાન્ડ હોય છે કે કંઈક નવું બનાવો, કંઈક સ્વાદિષ્ટ બનાવો. તો આજે આપણે બેસન અને સૂજીમાંથી એકદમ સરસ નવી અને સ્વાદિષ્ટ વાનગી બનાવીશું. સિમ્પલ છે, ફટાફટ બની જાય છે, પણ સિક્રેટથી ભરપૂર છે. એન્ડ સુધી આની અંદર તમને સિક્રેટ જોવા મળશે, એટલે વિડીયોને ક્યાંયથી સ્કીપ કર્યા વગર એન્ડ સુધી જોતા રહેજો. અને આ રેસીપી જો તમને ગમે તો વિડીયોને લાઇક જરૂરથી કરજો અને વિડીયો આખો જોયા પછી તમારા મિત્રો સાથે શેર પણ કરજો. જો તમે મારી ચેનલ પર નવા હોય તો આવી નવી નવી રેસીપીઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં આપેલું બેલ આઇકન પ્રેસ કરી દો અને ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો, એટલે તમને મારા બધા નવા વિડીયોઝના નોટિફિકેશન્સ મળતા રહેશે. સૌપ્રથમ એક બાઉલમાં આપણે અડધી વાટકી સૂજી અને અડધી વાટકી બેસન એડ કરીશું. તમે કોઈ પણ વાટકીનું માપ લઈ શકો છો, બંને વસ્તુ તમારે સેમ મેઝરમેન્ટ સાથે લેવાની છે. હવે ફ્રેન્ડ્સ, તેમાં હું ઝીણા સમારેલા ટામેટાના ટુકડા એડ કરું છું. ટામેટાના બી મેં કાઢી લીધા છે. અહીંયા 3 લીલા મરચાં ઉમેરું છું, ઝીણા સમારેલા બિલકુલ બારીક ચોપ કરેલું. 3 ટેબલ સ્પૂન જેટલું હું ગાજર એડ કરું છું અને બિલકુલ ઝીણું સમારેલું શિમલા મિર્ચ આપણે એડ કરીશું. અડધું શિમલા મિર્ચ લીધું છે મેં અહીંયા. ઝીણા સમારેલા થોડાક આપણે લીલા ધાણા એડ કરીએ. અને અહીંયા હું એક નાની વાટકી દહીં એડ કરું છું. દહીં મેં ઘરનું લીધું છે અને દહીં થોડું ખાટું લેવાનું છે, વધારે ખાટું નહીં, થોડુંક ખાટું લેવાનું છે. સ્વાદ મુજબ આપણે તેમાં મીઠું એડ કરીશું. અને હવે ફ્રેન્ડ્સ, આમાં આપણે પાણી એડ કરીને બેટર તૈયાર કરીશું. અહીંયા હું ચીલા નથી બનાવી રહી, એ હું તમને પહેલેથી જ કહી દઉં છું. અને એકદમ સરસ નાસ્તો છે એટલે વિડીયો સ્કીપ નહીં કરતા. જો તમે સ્કીપ કરશો, તમે કોઈ પણ સ્ટેપ જો તમે મિસ કરી દેશો તો તમારી રેસીપી અધૂરી રહી જશે. તો આ રીતે આપણે બેટર તૈયાર કરવાનું છે. થોડું થોડું પાણી એડ કરીને પહેલાં આપણે ઘટ્ટ બેટર તૈયાર કરીએ, જેથી કરીને બેટરમાં ક્યાંય પણ લમ્સ ના રહે. જો તમે લસણ ડુંગળી ખાતા હોય તો આ રેસીપીમાં તમે લસણનો કે ડુંગળીનો ઉપયોગ પણ કરી શકો છો. વેજીટેબલ્સ તમે તમારી ચોઈસ પ્રમાણે એડ કરી શકો છો. મેં લસણ ડુંગળી નથી એડ કર્યા, તેના વગર પણ આ રેસીપી ખૂબ જ સરસ બને છે. તો આ રીતે આપણે બેટર તૈયાર કરવાનું છે. સૂજી જે છે એ પાણીને એબ્ઝોર્બ કરે છે, એટલે મેં થોડુંક બેટર લિક્વિડ રાખ્યું છે. અને આ બેટરને આપણે 15 મિનિટ માટે રેસ્ટ આપવા માટે મૂકવાનું છે. એટલે આ રીતે આપણે થોડુંક લિક્વિડ બેટર તૈયાર કર્યું છે. સૂજીના લીધે બેટર જે છે એ થોડુંક ઘટ્ટ થઈ જશે. તો હવે ફ્રેન્ડ્સ, આને આપણે ઢાંકીને 15 મિનિટનો રેસ્ટ આપીશું. બેટરને આપણે રેસ્ટ ઉપર મૂક્યું છે ત્યાં સુધી આપણે મસાલા ચીઝ તૈયાર કરી લઈએ. તો તેના માટે મેં આ રીતે અમૂલ ચીઝના જે ક્યુબ્સ આવે છે તે લીધા છે અને તેને આપણે ગ્રેટ કરીને લેવાના છે. તો મેં 2 ક્યુબ્સ લીધા છે અને એકદમ ઝીણું મેં એને છીણ કરીને લઈ લીધું છે. અહીંયા ફિલિંગ માટે હું મસાલા ચીઝ બનાવી રહી છું, એટલે ચીઝમાં આપણે થોડાક ઝીણા સમારેલા લીલા ધાણા એડ કરીશું. અડધી ચમચી આપણે અહીંયા ઓરેગાનો એડ કરીશું અને ત્યારબાદ અડધી ચમચી આપણે અહીંયા ચીલી ફ્લેક્સ એડ કરીશું. આ રેસીપી તૈયાર થઈ જાય એટલે હું રેસીપીનું નામ તો તમને આગળ વિડીયોમાં જણાવીશ જ. તમને આ રેસીપીનું જો કોઈ નામ સૂજે તો તમે મને કોમેન્ટ સેક્શનમાં જરૂરથી લખીને જણાવજો. આ બધું જ મેં સારી રીતે ચલાવીને મિક્સ કરી લીધું છે અને આપણું આ મસાલા ચીઝ તૈયાર છે. એકદમ યમ્મી મસાલા ચીઝ તૈયાર થયું છે. હવે ફ્રેન્ડ્સ, આપણું જે બેટર છે એ 15 મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો કે પહેલાં કરતાં એ ઘટ્ટ થઈ ગયું છે અને એકદમ પરફેક્ટ આપણું બેટર તૈયાર થયું છે. જો આ સમયે તમારું બેટર વધારે ઘટ્ટ થયું હોય તો થોડુંક પાણી એડ કરી લેજો અને બેટર લિક્વિડ હોય તો તમારે 1-2 ચમચી સોજી એડ કરી લેવાની. હવે ફ્રેન્ડ્સ, આમાં આપણે ઈનો એડ કરીશું અને ઈનોને આપણે સારી રીતે ચલાવીને મિક્સ કરવાનું છે. બેટરમાં આપણે ખાટા દહીંનો ઉપયોગ કર્યો હતો, એટલે ખટાશના લીધે જ્યારે આપણે બેટરમાં ઈનો એડ કરીએ છીએ તો તે એક્ટિવ થાય છે અને એકદમ સરસ રીતે આપણું બેટર જે છે એ ફ્લફી બને છે. તો આ રીતે બેટર જે છે એ એકદમ સરસ ફૂલી ગયું છે. હવે આપણે આગળનું સ્ટેપ જોઈ લઈએ. તો તેના માટે મેં અહીંયા વાટકી લીધી છે, 3 વાટકી લીધી છે અને તેને આપણે ઓઇલથી ગ્રીસ કરવાનું છે. તો બધી વાટકીમાં આપણે થોડું થોડું ઓઇલ એડ કરીએ. દરેક વાટકીને સારી રીતે ઓઇલથી ગ્રીસ કરવાનું છે ચારે તરફથી.
આ રીતે આપણે ગ્રીસ કરીશું। આ રેસિપી તમે ઇડલી સ્ટેન્ડમાં પણ બનાવી શકો છો। અહીંયા આપણે બેટરને ફિલ કરીશું વાટકીમાં। આ રીતે આપણે અડધું બેટર જ ફિલ કરવાનું છે, વાટકી આખી નથી ભરવાની, કારણ કે જ્યારે આપણે તેને સ્ટીમ કરીશું ત્યારે તે એકદમ ફૂલીને ઉપર સુધી આવતું હોય છે। સ્ટીમરમાં મેં પાણીને પહેલેથી જ ગરમ કરી લીધું છે અને તેમાં આપણે કાણાવાળી પ્લેટ મૂકીશું અને તેના ઉપર આપણે આ વાટકીને સેટ કરવાની છે। તો અત્યારે હું આ ચાર વાટકી આની અંદર સેટ કરી લઉં છું અને ઢાંકીને આપણે 15-20 મિનિટ માટે ફૂલ ફ્લેમ ઉપર સ્ટીમ થવા દઈશું। તો મિત્રો, અહીંયા 20 મિનિટ થઈ ગઈ છે અને આપણા ઢોકળા જે છે એ સરસ સ્ટીમ થઈ ગયા છે અને આપણે ચેક કરીશું। ટૂથપીક આપણે એની અંદર એડ કરીશું અને એકદમ એ તમે જોઈ શકો છો કે ક્લીન નીકળી છે, એટલે આપણા ઢોકળા સરસ સ્ટીમ થઈ ગયા છે। રેસિપી અધૂરી છે, હજી વિડીયોમાં આગળ સિક્રેટ આવવાના છે, એટલે વિડીયોને સ્કીપ નહીં કરતા। ગેસને આપણે અહીંયા બંધ કરીશું અને આ ઢોકળાને આપણે બહાર કાઢી લઈશું અને આપણે તેને ઠંડા કરવાના છે। આ ઢોકળાને ઠંડા થતાં 10 મિનિટનો સમય લાગશે અને ઢોકળા ઠંડા થાય ત્યાં સુધી આપણે ફિલિંગ માટેની સ્પેશિયલ ચટણી પણ તૈયાર કરી લઈએ। તો મિક્સર બાઉલમાં હું અત્યારે લીલા ધાણા એડ કરું છું। અહીંયા મેં 100 ગ્રામ લીલા ધાણા લીધા છે અને એકદમ સારી રીતે તેને વોશ કરી લીધા છે। 2 ટેબલસ્પૂન આપણે તેમાં ટોપરાની છીણ એડ કરીશું, જે ડેસિકેટ કોકોનટ બજારમાં રેડીમેડ મળતું હોય છે તેનો ઉપયોગ કર્યો છે મેં અહીંયા। 3 ટેબલસ્પૂન મેં અહીંયા દહીં લીધું છે। 1 ચમચી મીઠું એડ કરીશું અને 2 આપણે અહીંયા લીલા મરચાં એડ કરીશું। 1/2 ચમચી હું અહીંયા ચાટ મસાલાનો ઉપયોગ કરું છું। તમારે ચાટ મસાલો એડ ના કરવા હોય તો તમે 1 ચમચી લીંબુની રસ પણ એડ કરી શકો છો। બધું જ સરસ મેં અહીંયા ગ્રાઇન્ડ કરી લીધું છે અને આપણી આ સ્પેશિયલ ચટણી જે છે તૈયાર છે। ખૂબ જ સ્વાદિષ્ટ ચટણી બને છે, સિમ્પલ છે છતાં પણ સ્વાદિષ્ટ બને છે, એટલે એકવાર ટ્રાય જરૂરથી કરજો। આ ચટણી ખાખરા પૂરી થેપલા સાથે પણ ખૂબ જ સરસ લાગે છે। તો આને આપણે એક બાઉલમાં કાઢી લઈએ। તમે જોઈ શકો છો કે મારી ચટણીનો કલર પણ એકદમ પરફેક્ટ આવ્યો છે અને ખૂબ જ સરસ આવ્યો છે, એકદમ ગ્રીન કલર। તો ફ્રેન્ડ્સ, આપણા ઢોકળા જે છે એ ઠંડા થઈ ગયા છે, તો તેને આપણે ડિમોલ્ડ કરીશું અને એકદમ ધીરેથી ડિમોલ્ડ કરવાના છે। ઢોકળા જે છે એ તૂટે નહીં એ રીતે ડિમોલ્ડ કરીશું અને એકદમ સરસ આપણા ઢોકળા છે એ વાટકીમાંથી આ રીતે બહાર નીકળે છે, એકદમ સોફ્ટ, પોચા અને સ્પોન્જી બને છે। તો આને આપણે એક પ્લેટમાં કાઢીશું અને ઢોકળાને આપણે વચ્ચેથી કટ કરવાના છે। હું તમને બતાવી દઉં કે કેટલા જાળીદાર બન્યા છે આપણા ઢોકળા, વચ્ચેથી આ રીતે આપણે તેને કટ કરીશું। મિત્રો, રેસીપી એકદમ સિમ્પલ છે। તમે બેસનના ખમણ ઢોકળા ખાધા હશે, સૂજીના ઢોકળા ખાધા હશે, પણ બંનેને મિક્સ કરીને ક્યારેય ઢોકળા નહીં બનાવ્યા હોય, બંનેને મિક્સ કરીને બનાવજો। આનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે અને આમાં આપણે વેરીએશન કરી રહ્યા છીએ। છોકરાઓને કંઈક નવું નવું જોઈતું હોય, જે જોવામાં પણ સરસ લાગે અને જેના લીધે ખાવાનો ટેસ્ટ પણ વધી જાય। તો આ રીતે મેં ઢોકળાના 2 ભાગ કરી લીધા છે, વચ્ચેથી તેને કટ કર્યા છે અને 1 ભાગમાં આપણે આ રીતે ચટણી લગાવીશું। ફ્રેન્ડ્સ, અહીંયા તમે વેરીએશન કરી શકો છો, જો તમારા છોકરાઓને ચટણી ના ભાવતી હોય તો તમે ત્યાં સોસ પણ લગાવીને તેમને આપી શકો છો। મેં અહીંયા 1 સાઇડ ચટણી લગાવી છે અને 1 સાઇડ જે આપણે મસાલા ચીઝ બનાવીને રાખ્યું છે તે આપણે આ રીતે સ્પ્રેડ કરીશું। તો એક તરફ હું આ રીતે ચીઝ મૂકી દઉં છું। આ રીતે જ્યારે તમે કિચનમાં વેરીએશન કરો છો ત્યારે તેનો ટેસ્ટ પણ સરસ આવે છે, જોવામાં પણ સરસ લાગે છે અને છોકરાઓને તો ખાવાની ખૂબ મજા પડી જાય। તો મિત્રો, મેં આને નામ આપ્યું છે વેજ સેન્ડવિચ ઢોકળા। આની વચ્ચે તમે આલુની ટિક્કી પણ મૂકી શકો છો, એનાથી પણ એનો ટેસ્ટ અને એનું વેરીએશન એકદમ અલગ થઈ જશે અને સ્વાદમાં એ પણ ખૂબ જ સરસ લાગશે। તો બીજા ઢોકળાને પણ આ રીતે વચ્ચેથી કટ કરીને આપણે 1 સાઇડ ચટણી લગાવીશું અને 1 સાઇડ આપણે ચીઝને સ્પ્રેડ કરીને મૂકીશું। રેસીપી અધૂરી છે એટલે વિડીયોની સ્કીપ નહીં કરતા, હજી પણ આ રેસીપીને આપણે 1 સ્ટેપ આગળ લઈ જવાના છીએ। બધા જ સેન્ડવિચ ઢોકળા મેં આ રીતે તૈયાર કરી લીધા છે। હવે આપણે અહીંયા 1 તવાને ગરમ કરવા મૂક્યું છે અને તેમાં આપણે આ રીતે ઓઇલને સ્પ્રેડ કરીશું। બિલકુલ થોડુંક તેલ લીધું છે મેં અહીંયા અને તેલ ગરમ થાય એટલે આપણે તેમાં 1/2 ચમચી રાઈ આ રીતે સ્પ્રેડ કરીશું
રાઈ ફૂટવા માંડે એટલે આપણે તેમાં અડધી ચમચી સફેદ તલ ઉમેરીએ અને ત્યારબાદ આ સેન્ડવિચ ઢોકળાને આપણે શેકવાના છે. તો એકદમ સરસ સ્વાદ જે છે એ એનો ડબલ થઈ જશે. એકદમ સરસ રીતે આપણે તેને બંને બાજુએથી એક એક મિનિટ માટે શેકવાનું છે, વધારે નહીં. બસ એક મિનિટ થાય એટલે આપણે તેની સાઈડને ચેન્જ કરીશું. ગેસની ફ્લેમને અહીંયા સ્લો ઉપર રાખવાની છે. તો ફ્રેન્ડ્સ, આજની મારી આ રેસીપી જે છે એ એકદમ ઇનોવેટિવ છે, ક્રિએટિવ છે, તેની સાથે સાથે એ ટેસ્ટી તો છે જ. એટલે વિડીયોને પ્લીઝ લાઇક જરૂરથી આપજો અને તમારા ફ્રેન્ડ્સ સાથે શેર પણ કરજો, એટલે એ લોકો પણ એમના ઘરે જો કોઈ ગેસ્ટ આવે તો આ રેસીપી બનાવે. ફટાફટ બની જાય છે, ઇન્સ્ટન્ટ બને છે, એટલે તમે ગમે ત્યારે તેને બનાવી શકો. સવારના નાસ્તામાં પણ બનાવી શકો અને સાંજની હળવી ભૂખ કે રાતના ડિનરમાં પણ તમે આ સેન્ડવિચ ઢોકળા બનાવીને સર્વ કરી શકો છો. ખૂબ જ સ્વાદિષ્ટ, સોફ્ટ અને ફટાફટ બની જાય તેવી વાનગી છે. તો ફ્રેન્ડ્સ, આજનો મારો વિડિયો તમને કેવો લાગ્યો મને કોમેન્ટ સેક્શનમાં જરૂરથી લખીને જણાવજો. કોઈ પણ પ્રશ્ન હોય તો પણ તમે કોમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો. અને જો તમને મારો આજનો વિડિયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર સાથે શેર કરો. જો તમે ચેનલ પર નવા હોય અને સબસ્ક્રાઇબ ન કરી હોય મારી ચેનલને તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરીને બાજુમાં આપેલું બેલ આઇકન પ્રેસ કરો અને ઓલ નોટિફિકેશન જરૂરથી પ્રેસ કરજો, તો જ તમને અમારા આવનાર બધા નવા વિડીયોઝના નોટિફિકેશન સમયસર મળતા રહેશે.